ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીનો મામલો અમિતા વાઘેલાએ ચૂંટણી રદ કરવા કરી રજૂઆત. બાર એસોસિએશનની ચૂંટણી રદ કરવા ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી. ચૂંટણીમાં મહિલા પ્રમુખ તરીકે નોંધાવી હતી ઉમેદવારી. બે પેનલ અને અમિતા વાઘેલા વચ્ચે થઈ હતી બબાલ. ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદમાં ઉમેદવારી નોંધાવી છે. મારો ક્રમ નંબર 1 છે. બે ત્રણ દિવસથી મારા બેનરો પણ ફાડી નાખવામાં આવેલા મારા વિરોધીઓ દ્વારા, અને એની મેં પોલીસ ફરિયાદ પણ કરેલી હતી. એના પછી મેં એમ કહેલું હતું કે ભાઈ એની તપાસ કરો અને શાંતિથી વિવેક બુદ્ધિથી સારી રીતે ચૂંટણી લડો, પારદર્શક ચૂંટણી લડો. પણ એક રીતે ચાલુ રહ્યું. ગઈકાલે પણ મારા નામના ટેકાનું જાહેરાત કરી દીધી કે મેં રાજમા નામના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે, જ્યારે મેં કોઈ ટેકો જાહેર કરેલો નહોતો. એની સુધારા કરાવડાવીને કીધું આ ખોટું છે, હું સ્વતંત્ર ચૂંટણી લડી રહી છું, તો આવું શા માટે તમે કૃત્ય કરો છો. અને ત્યારે મને શક હતો કે આજે પણ કંઈક થશે, એટલે મેં બે દિવસ પહેલા પણ ચૂંટણી કમિશનરને રૂબરૂ જઈને રજૂઆત કરેલી હતી કે મને બેલેટ પેપર બતાવો કે એમાં કેવું છે, કોઈ મિસ્ટેક તો છે નહીં ને. અને મારો શક સાચો પડ્યો. હું આજે સવારે જ્યારે વોટિંગ કરવા જઈ રહી છું, મેં નિરીક્ષણ કરી રહી છું, ત્યારે મને જાણ થાય છે કે બેલેટ પેપરની અંદર અમિતાબેન જસવંતલાલ વાઘેલાની જગ્યાએ અમિતાબેન જસવંતલાલ ત્રિવેદી લખ્યું છે, જે હું છું નહીં. એટલે આ બધું જ મિલીભગત અને બધું જ બનાવેલું એક ષડયંત્ર છે જે મને પછાડવા માંગે છે. હું એક મહિલા આટલા વર્ષમાં 40 વર્ષમાં પ્રથમ વખત ઉમેદવારી મેં પ્રમુખ પદની કરેલી છે, જે બધાને ખટકી છે અને આકૃતિ કર્યું છે. જેથી મેં ચૂંટણી કમિશનરને આ ચૂંટણી રદ થવા માટેની અરજી કરેલી છે, અને આ ચૂંટણી રદ થવી જોઈએ અને ફરીથી નવા બેલેટ પેપર સાથે થવી જોઈએ, એ મારી અરજ અને મારી પ્રાર્થના છે. બીસીજીને પણ મેં જણાવ્યું કે આ વસ્તુ તદ્દન ખોટી છે. આ વસ્તુના બે મેમ્બર બીસીજીને પણ છે, જે શંકરસિંહ વાઘેલા અને કેબી વાઘેલા, એમણે પણ અંદર વોટિંગ કરી દીધેલું, જ્યારે એમણે અમને સહકાર આપવો જોઈએ. શંકરસિંહ ગોહિલે પણ એમ કેવું જોઈએ કે બેન, કેબી વાઘેલાએ પણ એમ કેવું જોઈએ કે બેન આપણે ચૂંટણી રદ કરીએ, અમે લોકો બીસીજીના મેમ્બર છીએ. જ્યારે મેમ્બર જ છે એટલે આટલું કહેવાય ને કે વાલી જ અમને અત્યારે ઘડી રહ્યા છે. પણ ઠીક છે, ચૂંટણી રદ થવી જોઈએ. મારી આવી વિનંતી છે.